चालू साले चौमासा सीजन दरमियान सारा वरसादनी आशाए खेडूतોએ મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર કરી લીધું હતું। સમયાંતરે વસાયેલા સારા વરસાદને લઈ ખેડૂતોનો પાક પણ સારો ઉત્પાદક આપે તેવું હતું, પરંતુ 3 દિવસથી વરસેલા વરસાદને લઈ મગફળી અને કપાસ અને શાકભાજી જેવા તૈયાર પાકો પણ પાણી ફરી વળ્યો છે, જેને લઈને હાલ તો ફરી એકવાર ખેડૂતોને નુકસાનની તો બોધ સહન કરવાનો વારો આવ્યો છે। વરસાદને લઈ હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલ મગફળી અને કપાસમાં નુકસાન થવા પામ્યું છે। કપાસ અને મગફળીનો હાલનો સમય શરૂઆતનો જ છો અને એ જ સમય વરસાદ વરસતા ઉગેલ કપાસ અને મગફળી પીડા પડી જશે, સાથે જ રોગચાળો પણ આવવાની દહેશત છે। તો બીજી તરફ મગફળીમાં પણ વરસાદને લઈ જમીનમાંથી નીકળેલ મગફળી ભીંજાઈને છે અને જેમાં ખેડૂતોને ઘાસચારો પણ હાથમાં આવે એમ નથી અને જમીનમાં જે મગફળી છે તેને નીકાળવાનો સમય પણ ખેડૂતોને કંઈક ઉત્પાદન મળે તેમ નથી અને હાલ તો ઉત્પાદનમાં પણ ઘટાડો થશે અને ભાવો પણ ઓછા મળશે, એટલે કે ખેડૂતોએ વધુ એક બોજ સહન કરવાનો વારો આવી ગયો છે। મારું નામ નાનવી ગણેશભાઈ પટેલ, હું ખેતી કરું છું। અત્યારે છેલ્લા 4 દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે અને હજી આગાહી તો છે જ, અને કપાસ મગફળી ને બધું વાયું છે એટલે એક કોવાડ ચાલુ થઈ ગયેલો છે। કોવાડ થવાથી એ પાક નષ્ટ થવાનું છે અને ફરીથી વાવવું હોય તો વિચારવા જેવું કે વરાપ તો આવવાનું જ નથી। અમારી જમીન એવી એટલી કારી જમીન છે, ચીકણી છે, એટલે વરાપ તો આવે એવું નથી, એટલે ખેડૂત બિલકુલ રખડી પડે એમ છે। તો આના માટે સરકાર કંઈક કરે એ અમે ખાસ ખેડૂતો વિચારી રહ્યા છીએ કે સરકાર કંઈક પેકેજ મીન્સ કે કંઈક આપો રાહત, તો આવતી સીઝનમાં કંઈ આવી શકે ખેતીનો વાવ વેચાણ કરવામાં આવે છે અને કેટલા સુધી પાણી ભરાઈ ગયું? પાણી તો લગભગ ત્રીજા ભાગનું પાણી ભરાઈ ગયેલું છે અને કપાસ મગફળી અને શાકભાજી એવું બધું વાયેલું છે, એ બધું કોવાડ તો થઈ ગયેલું છે। શાકભાજીમાં તો ખબર છે કે વાદળ છાયું હોય તો મોલ આવતો જ નથી ને શાકના ભાવે આવે તો ઊંચમાં એને નજા આસમાને પહોંચી ગયેલા છે। મારું નામ પટેલ વિનોદભાઈ મોતીભાઈ છે, હમરીગઢનો રહેવાસી છું અને આ છેલ્લા દિવસ અમારા ગામમાં છેલ્લા 3 દિવસથી સરંગ વરસાદ ચાલુ છે। સરંગ વરસાદ ચાલુ હોવાને કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયો છે, પાણી ભરાવાથી પાણી પણ શોષાતો નથી અને અત્યારે હાલ ખેતી જે ઉગી છે એ ખેતી પાણી ભરાવાથી ટોટલી નષ્ટ થવા માંડી છે। એ નષ્ટ થતા થતો જો એક લગભગ 15 દિવસ સુધી વરાપ આવશે, વરાપ આવતા આવતા આખી ખેતી નષ્ટ થશે અને 15 દિવસ પછી ખેતી કરવા જશું તો એ ખેતીમાં કોઈ પેલી રહેશે નહીં અને ખેડૂત એ ખેતી પર જ નિર્ભર છે। નુકસાન એટલે કે પાણી ભરે એટલે એના મૂર હતા, છોડના મૂર કોઈ જાય, મૂર કોઈ એટલે આખો ટોટલી ફેળ જાય અને જ્યારે વરાપ આવે વરાપ 15-20 તારે આવી જાય, 15-20 તારા પછી ખેતી કરવા જાય તો ખેડૂતને શિયાળુ પાક ના લઈ શકે।